ગાંધીની જન્મજયંતિનું 150મું વર્ષ ચાલે છે ત્યારે હરીન્દ્ર દવેનું ગાંધીજીના જન્મદિવસ પરનું આ કાવ્ય યાદ આવે છે. તમારી સાથે વહેંચું છું, તમને પણ સાંભળવું ગમશે, કે આજ બાપુનો જન્મદિન, સોરંકી, આજ બાપુનો જન્મદિન, જ્યારથી સરકાર પાળે છે રજા ત્યારથી કેમેય ભૂલાતો નથી. વાંચશું થોડા ગીતાના શ્લોક, વાંચશું થોડા ગીતાના શ્લોક. પેલા પિક્ચરમાં જવું છે, ક્યાં સમય રહેશે? તો પછી ઉપવાસ? ના રે ના, એમ જીવ દુભવે, એમ જીવ દુભવે, બાપુ કદી રાજી રહે. રાજઘાટ જશું? ચલો, સુંદર જગા છે, ટહેલશું થોડું, ટહેલશું થોડું, અને બે ફૂલ બાપુની સમાધિ પર મૂકી કર્તવ્ય નિષ્ઠા તો બતાવીશું. ક્યાં સહન થોડું બિચારાએ કર્યું, બે ફૂલનો તો હક અદા કરવો ઘટે. પ્રાર્થનાના શબ્દ તો ના યાદ, પણ બાપુ સદા કહેતા હતા, બાપુ સદા કહેતા હતા કે હૃદય જો પ્રાર્થતું હો, બાપુ સદા કહેતા હતા કે હૃદય જો પ્રાર્થતું હોય તો સાચી પ્રાર્થના. આજ બાપુનો જન્મદિન ને રજા, કેટલો જલ્દી દિવસ વીતી ગયો, જેમ બાપુનું જીવન. તો અસાધારણ પ્રતિભા ધરાવતા બે કલાકારો આજે આપણી વચ્ચે છે, એમને આપણે વધાવી લઈએ. અમદાવાદથી અમર ભટ્ટ અને ભાવનગરથી ગાર્ગી વોરા. કબીરદાસની પંક્તિ છે, સાધો સહજ સમાધિ ભલી. તો અમર ભટ્ટ અને ગાર્ગી વોરા સાથે સહજ સમાધિ. ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત્ તેન ત્યક્તેન ભુંજિતઃ મા ક્રુધક કસ્ય સ્વિધનમ હરિ ઓમ. ઓમકારમ બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ
सरस्वती वरदाय आई हूँ आव्योपासे सरस्वती वरदाय आई हूँ आव्योपासे भूठो पड़ो छो मात वात हूँ थी क्यम थाशे सरस्वती वरदाय आई हूँ आव्यो पासे विचार तारा आल चाल तारा वाहननी विचार तारा आल चाल तारा वाहननी नर्मद पर कर भाल ताल आवे गायन्नी सरस्वती वरदाय आई हूँ आव्यो पासे सदा सौम्यशी वैभवे उभराती सदा सौम्यशी वैभवे उभराती मळी मातृभाषा मने गुजराती मळी मातृभाषा मने गुजराती मळी हेम आशीष नरसिंह मीरा थया प्रेम भट्ट ने अखो भक्त धीरा पूजी नर्मदे कांत गोवर्धने जे सजी नान ले कल्पना भव्यते जे ध्रुवा सत्य साथी अहिंसा सुहाती ध्रुवा सत्य साथी अहिंसा सुहाती नमो धन्य गांधी गिरा गुजराती नमो धन्य गांधी गिरा गुजराती नमो धन्य गांधी गिरा गुजराती वडिलो अने मित्रों सौप्रथम तो उदयन भाई निरंजन भाई कमलेश भाई बधानो खूब आभार मानु छू कि अमने आ रीते जेमने कदी जोया नथी एवी व्यक्ति ने आजे एनु स्मरण करवानो एक उपक्रम अमने रची आप्यो ए सुंदर अवसरे अमे अमने सामेल कर्या गांधीजी ने प्रिय श्रीमद राजचंद्रनु एक पद जेमा पहली पंक्ति में एक प्रश्न छे के अपूर्व अवसर एवो क्यारे आवशे क्यारे थईशुं बाह्यांतर निर्ग्रंथ जो तो ये अपूर्व अवसर एवो क्यारे आवशे जे प्रश्न छे एवो प्रश्न अमने भी थयेलो के क्यारे आवी व्यक्ति ने संगीतनी नजर थी संगीतनी दृष्टिए कदाच एने एमने कंईक अंजलि आपी शकीए कंईक एमनी स्मृति वागोळी शकीए तो आ एवुं एक आजनो उपक्रम छे एनो अत्यंत आनंद छे आम तो
अनेक स्मृतिओ घणा बधानी छे, मारी विद्यार्थी तरीकेनी स्मृति छे, थर्ड ईयर लॉ में प्रोफेशनल एथिक्स ए विषय, अने एमां गांधीजीए जे वकीलो माटे कहेलू ए ज्यारे भणवानुं आव्युं त्यारे डिप्रेशन आवी गयेलू કે વકીલ ના થવાય આપણાથી. અને કદાચ એમના આ શબ્દોથી પ્રેરાઈને જ મકરંદ દવે જેવાએ આ કાવ્ય લખ્યું કે કાયદાની દુનિયાને છોડી દે યાર, હવે ચાલ જરા ન્યાયની દિશામાં. કાયદાની દુનિયાને છોડી દે યાર, હવે ચાલ જરા ન્યાયની દિશામાં. કાયદો તો માનવીની વ્યથાને શું જાણે, ને પીડા દલીલોને શું પામી. માનવીના હૈયાને હૈયે ઝુલાવવા કાયદાની કલમો નકામી. ચાલ અંધીના ત્રાજવાને કોરે મૂકીને, જેનું મૂલ નથી કોઈ દી કશામાં. કાયદાની દુનિયાને છોડી દે યાર, હવે ચાલ જરા ન્યાયની દિશામાં. ઘણીવાર રોજ એવું ને કંઈકનું કંઈક બનતું હોય, અને શેખાદમ આબુવાલાનું આ મુક્તક યાદ આવી જાય. કેવો તું કિંમતી હતો, સસ્તો બની ગયો. બનવું હતું નહીં ને શિરસ્તો બની ગયો. ગાંધી તારા નામનું આજે થયું છે શું, ખુરશી સુધી પહોંચવાનો રસ્તો બની ગયો. પણ મને આમ દરેકને કેટલાક પ્રશ્નો હતા, એવી રીતે મારા પણ અંદરથી થયેલા પ્રશ્નો હતા ગાંધીજી માટેના. પણ એક પ્રસંગ એવો બન્યો કે 2010-11 અમે સાન ફ્રાન્સિસ્કો ગયા, ત્યાં મારી દીકરી પિયર 39 એના પર એક સ્ટેચ્યુ, અને એને બધા વિદેશીઓ ફોટોગ્રાફ એટલે લેતા હતા બધા, એનો ગાંધીજીનું સ્ટેચ્યુ. અને એ સ્ટેચ્યુ પછી મારી દીકરીના ભાવ, દીકરીને જે ભાવ જાગ્યો, પછી તરત અમે ગાંધી આશ્રમ ગયા, ત્યાંથી એક કિચેન લઈ આવ્યા ગાડીની ચાવી માટે. કેટલા વર્ષો ગયા, ગાડીઓ બદલાઈ છે પણ કિચન નથી બદલાઈ હજી. એટલે ગાંધીજીની કિચન એ રીતની સ્મૃતિ તરીકે છે. એટલે આજે રાજેન્દ્ર શુક્લ કહે છે તેમ, જેમને ન જોયાનો વસવસો રહ્યો કાયમ, યાદનો છે અવસર આ, છે સ્મરણનો મોકો પણ. ને ગાંધીજીનું નામ દીધા વગર ગાંધીજીની વાત કરે છે. કેટલા હઠીલા છે જીવલેણ રોગો પણ, કામના કામમાં ન આવે કંઈ સત્યના પ્રયોગો પણ. ક્રોસ પર ચડે કોઈ, રામ કંઈ ઢળે કોઈ, એની એ જ આ દુનિયા, એના એ જ લોકો પણ. આપણા જ હાથે જે ગોળી જેમ વાગ્યો તો, યાદ ક્યાં રહ્યો છે કંઈ આંખને એ ઝોકો પણ. મનપસંદ કરવાનું, સત્ય સત્ય રટવાનું, નામ એનું રટવાનું, કોઈ સહેજ રોકો પણ. લાકડીને ટેકે જે લાગણીને હંકારે, પૂતળે પુરાયો છે આજ તો આ ડોસો પણ. જેમને ન જોયાનો વસવસો રહ્યો કાયમ, યાદનો છે અવસર આ, છે છે સ્મરણનો મોકો પણ. તો આ એક સ્મરણના અવસરે એવી એવો વિચાર છે કે ગાંધીજીને પ્રિય કેટલાક મધ્યકાલીન પદો, ત્યાર પછી ગાંધીજીના સમકાલીનોએ રચેલા કેટલાક એમ કાવ્યો, અને પછી ગાંધીજી ઉપર રચાયેલા અનુગાંધી યુગ, ગાંધી યુગના કવિઓએ ગાંધીજી ઉપર રચેલા કેટલાક કાવ્યો આપની સમક્ષ રજૂ કરવા છે. સૌ પ્રથમ જે ઉદયનભાઈએ શીર્ષક આપ્યું છે આ કાર્યક્રમનું, સહજ સમાધિ ભલી, ગાંધીજીને જોતાની સાથે જે એક સહજ સમાધિનો ભાવ થાય, તો કબીર સાહેબનું એક પદ એનાથી મારે શરૂ કરવું છે. રે દે રે 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 સાધો સાધો સહજ સમાધિ ભલી, સાધો સહ
सहज समाधि भली साधो सहज समाधि भली गुरु प्रताप जा दिन ते जाए दिन दिन अधिक चली साधो सहज समाधि भली साधो सहज समाधि भली गुरु प्रताप जा दिन ते जाए दिन दिन अधिक चली साधो सहज समाधि भली साधो सहज समाधि भली जहाँ जहाँ डोलो सोई परिकर्मा जो कुछ करूं सो सेवा जहाँ जहाँ डोलो सोई परिकर्मा जो कुछ करूं सो सेवा जब सो करो दंडवत पूजूं और न देवा साधो सहज समाधि भली साधो सहज समाधि भली कानन रूधो काया कष्ट न धारो आँख न मूंदो कानन रूधो काया कष्ट न धारो खुले नैन पहचानो हसी हसी सुंदर रूप निहारो साधो सहज समाधि भली साधो सहज समाधि भली Oh,
कहे कभी कहे कबीर यह उन मुनि रहनि सो प्रगट कर गाई कहे कबीर यह उन मुनि रहनि सो प्रगट कर गाई दुख सुख से कोई परे परम पद तेहि पद रहा समाई सारो सहज समाधि भली साधो सहज समाधि भली गुरु प्रताप जा दिन ते जाए दिन दिन अधिक चली साधो सहज समाधि भली सहज समाधि भली सहज समाधि भली व्यवसाय मारो वकीलातनो होवाथी अने हूँ रिजर्व बैंकना घणा केसोमां रिजर्व बैंक ने रेप्रेजेंट करतो होवाथी गांधीजीने लगभग रोज ए रीते जोवानुं थाय छे पण गांधीजीए जे हिंद स्वराजमां वकीलों माटे लखेलुं के नहीं होय त्यांथी तेओ कजिया उभा करशे तेओना दलालो होय छे ते जळोनी माफक गरीब माणसोने वळगे छे ने तेओनुं लोही चूसी लै छे એ ધંધો જ એવા પ્રકારનો રહ્યો છે કે તેમાં માણસને કંકાસનું ઉત્તેજન મળે વકીલો એ નવરા માણસો છે આળસુ માણસો એ શરમ ભોગવવાને ખાતર વકીલ બને છે આ ખરી હકીકત છે બીજી દલીલો અપાય તે બહાના છે વકીલાત એ ભારે આબરૂદાર ધંધો છે એમ શોધી કાઢનાર વકીલો જ છે કાયદા તેઓ ઘડે છે ને તેના વખાણ પણ તેઓ જ કરે છે આ ગાંધીજીના શબ્દો પછી કઈ રીતે વકીલાતમાં જવાનું મન થાય પણ એક એ વ્યવસાય છે એક આ પેશન છે તો એ રીતે ટાગોરના શબ્દો મને ગમે છે કે ગોડ રિસ્પેક્ટ્સ મી વેન આઈ વર્ક બટ હી લવ્સ મી વેન આઈ સિંગ તો એ રીતે ભગત સાહેબ પણ કહે છે ને કે જાદુ એવો જાય જડી કે ગાઈ શકું બે ચાર કડી ને ચાહી શકું બે ચાર ઘડી તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું હું તો બસ ફરવા આવ્યો છું હું ક્યાં એક એક કામ મારું કે તમારું કરવા આવ્યો છું તો સહજ સમાધિ જે ગાંધીજી પાસેથી મળી એક એનો ઉપદેશ જે કબીર સાહેબમાં છે અને મનોજ ખંડેરિયાની એક પાનબાઈને ઉદ્દેશીને લખાયેલી ગઝલ છે કે વાણી તો વહેતું નીર છે પાનબાઈ એ જ ગંગાનો તીર છે પાનબાઈ પાનબાઈને ગંગા સતીએ ભજનમાં કંઈક સલાહો ઉપદેશો આપેલા તો મનોજ ખંડેરિયા એ વાત ગઝલમાં કરવા માગે છે કે વાણી તો વહેતું નીર છે પાનબાઈ એ જ ગંગાનો તીર છે પાનબાઈ રાજવી જેવો ખાલી પાના છે તેવો જ સાચા અમીર છે પાનબાઈ શબ્દ વીંટીને જાત ઢાંકી છે આપણું એ જ મલીર છે પાનબાઈ ને આપણે વંશ વડલે હર ડાળે નરસિંહ મીરા કબીર છે પાનબાઈ તો આ કબીરને ગાંધીજીએ પણ આમાં તમે જોયું કે જહાં જહાં ડોલો સોઈ પરિક્રમા હું જ્યાં ડોલું ત્યાં જ પરિક્રમા આમ ગોળ ફરું તો પરિક્રમા જો કુછ કરું વો સેવા જબ સોઉં મેં કરું દંડવત પૂજું ઓર ન દેવા કેટલો રેલેવન્ટ મેસેજ કબીર સાહેબે 800 વર્ષ પહેલાં આપેલો હરીન્દ્ર દવેનું ગીત યાદ આવે છે જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી ઝાકળના બિંદુમાં જોયો ગંગાનો જલરાશિ જ્યાં પાય મૂકું ત્યાં રાજમાર્ગ જ્યાં તરતો ત્યાં મહાસાગર જે ગમ ચાલું એ જ દિશા મુજ ધ્રુવ વ્યાપે સચરાચર સ્થિર રહું તો સરકે ધરતી હું તો નિત્ય પ્રવાસી જ્યાં ચરણ રૂકે ત્યાં કાશી તો આના પછી ગાંધીજીનું એક બીજું પ્રિય ભજન
अपनी समक्ष रजू करूँ छू। गार्गी ने हूँ एक युगल स्वरूपे सवार नो समय छे एटले प्रथम जे पद हतुं ए दुर्गा भैरव नामना राग पर आधारित हतुं। आरोह में दुर्गा रागनुं चलन, अवरोह में आहिर भैरवनुं, अने आ जे पद छे ए भैरव राग में एने एनुं स्वरांकन थयुं छे। Thank you.
जी प्रभु जी तुम दीपक हम बाती तुम दीपक हम बाती जैसे ज्योत जरे दिन राती प्रभु जी तुम चंदन हम पानी तुम चंदन हम જી તુમ ચંદન હમ પાણી તમે ને અમે એક મારી કટે કે એકમાંથી બીજી કવિતામાં સરી પડાય સાધો સહજ સમાધિ ભલી કબીર સાહેબનું મને એકદમ હરીશ મીનાશ્રુનો 80 કવિતાનો સંગ્રહ યાદ આવ્યો પદ પ્રાંજલિ સાધોની સિરીઝમાં આખી કવિતાઓ લખી છે સાધો એ શું મદિરા ચાખે
દરાખનો જે મર્મ ભૂલીને વળગ્યો જઈ રુદ્રાખે, સાધો એ શું મદિરા ચાખે. ને આ તુમ ચંદન હમ પાની, કેટલી બધી બીજી કવિતા યાદ આવે, મીરાબાઈ યાદ આવે, જો તુમ તોડો પિયા મેં નહીં તોડું, તુમ ભયે તરુવર મેં ભઈ પંછિયા, તુમ ભયે સરોવર મેં ભઈ મછિયા, મીરા કે પ્રભુ ગિરિધર નાગર, તુમ મેરે ઠાકુર મેં તેરી દાસી, જો તુમ તોડો. મકરંદ દવે યાદ આવે, અમેરે સુકું રૂનું પૂમડું, તમે અત્તર રંગીલા રસદાર, તરબોળી દ્યો ને તારે તારને, વિંધો અમને વાલા આરંપાર, ને અમેરે સુના ઘરનું જાળિયું, તમે તાતા તેજના અવતાર, ને અમેરે ઉધઈ ખાધું ઈંધણું, તમે ધગધગ ધૂણીના અંગાર. કે પછી રાવજી પટેલ, આ એક પ્રભુ સાથેના તાદાત્મ્યની વાત થઈ. હવે માનવીય વસ્તુ પર આવીએ તો તમે રે તિલક રાજા રામના, અમે વગડાના ચંદન કાષ્ઠ રે, તમે રે અક્ષર થઈને ઉકલ્યા, અમે પડતર મુઝારા ઝીણી છીપના. કે એક લોકગીત છે, તમે રે ચંપો ને અમે કેળ, કે પછી સુરેશ દલાલ, અમે તમારી વાંસળીઓ ને તમે અમારા સૂર, શ્યામ ઓ સાંવરિયા. રઘુવીર ચૌધરી, તમે રે ગગન ગોફે ગુંજતા, અમે સુકી ધરતીની આશરે, તમે રે તારક ઊંચે આછર્યા, અમે સુના સરવરીએ અટકી અમાસરે. એક અંગ્રેજી કવિતા છે ઝો એકિન્સની, આઈ એમ ધ વિન્ડ ધેટ વેવર્સ, યુ આર ધ સર્ટન લેન્ડ, આઈ એમ ધ શેડો ધેટ પાસિસ ઓવર ધ સેન્ડ, આઈ એમ ધ લિફ ધેટ ક્વિવર્સ, યુ ધ અનશેકન ટ્રી, યુ આર ધ સ્ટાર્સ ધેટ આર સ્ટેડફાસ્ટ, એન્ડ આઈ એમ ધ સી. આ યુ એન્ડ આઈ, તમે ને અમે, કેટલી બધી આપણી કવિતામાં આવે છે. તું મીઠ, વિનોદ જોશીનું ગીત યાદ આવે, તું મીઢળ જેવો કઠણ ને હું નમણી નાડા છડી. તો એકમાંથી બીજી કવિતામાં આ રીતે સરી જવાય. હવે ગાંધીજીનું ખૂબ પ્રિય ભજન આપની સમક્ષ રજૂ કરવું છે. બીજી ઓક્ટોબર 1947ના દિવસે પોતાની વર્ષગાંઠ, એટલે કે એમના અવસાન પહેલાંની છેલ્લી વર્ષગાંઠ, એમણે એવી ઈચ્છા વ્યક્ત કરી છે કે કરેલી કે એ દિવસે મારે મીરાનું આ પદ સાંભળવું છે. હરી તુમ હરો જન કી ભીર, વિનંતી કરવામાં આવી પ્રખ્યાત ગાયિકા ભારત રત્ન સુબ્બલક્ષ્મીને કે તમે આ મોકલાવો. સુબ્બલક્ષ્મીએ કહ્યું કે મેં મીરાના ઘણા પદ ગાયા છે પણ આ પદ નથી ગાયું. પણ એમણે વિનંતી કરી, ગાંધીજીએ કહ્યું કે મારે તો એ જ સાંભળવું છે. તો સુબ્બલક્ષ્મીએ એમ કહેવાય છે કે રાતના 2 વાગે એનું રેકોર્ડિંગ કરીને 2 ઓક્ટોબરે સવારે ગાંધીજીને પહોંચે એ રીતે કરેલું. અને 1966માં યુનાઇટેડ નેશન્સની હ્યુમન રાઇટ્સની કોન્ફરન્સમાં સુબ્બલક્ષ્મીને ખાસ ન્યૂયોર્ક બોલાવવામાં આવેલા કે તમે આ ગીત ગાઓ, કારણ કે હરી તુમ હરો જન કી ભીડ. મીરા એમ નથી કહેતી કે મારી તકલીફ દૂર કરો, પણ સમસ્ત જન સમસ્તની ભીડ દૂર કરો. તો હ્યુમન રાઇટ્સ માટે પણ એ અગત્યનું હતું. તો હરી તુમ હરો જન કી ભીડ. અલબત્ત આ મેં જ્યારે વાંચ્યું સુબ્બલક્ષ્મીના પ્રસંગ અંગે, એ પહેલાં મેં એક સ્વરાંકન કરેલું હતું, એ ગાર્ગી હમણાં રજૂ કરે છે. આમ યુટ્યુબ પર સુબ્બલક્ષ્મીજીનું ગાયેલું ખૂબ સુંદર અવેલેબલ છે, પણ સ્વરાંકન જુદું છે અલબત્ત. તો ગાર્ગી પાસે હરી તુમ હરો જન કી ભીર. જન કી ભીડ,
हरि तुम हरो जन की भीड़, हरि तुम हरो जन की भीड़, हरि तुम हरो जन की भीड़। વર્ષ ગાંધીજીનું 150મું વર્ષ છે, તેવી જ રીતે કસ્તુરબાનું પણ 150મું વર્ષ છે. 11મી એપ્રિલ 1869ના રોજ એમનો જન્મ, એટલે એ વર્ષ કસ્તુરબાનું પણ આ વર્ષ. તો એમને માટે, એમને ગમશે જ એમ માની, એમને ગમ્યું જ હોત એમ માનીને એક મીરાની બીજી રચના. આમ પણ ગાંધીજીને મીરા ખૂબ પ્રિય હતા. અકૃત્રિમતા, સાહજિકતા જે એની, એના શબ્દોમાં એમને સરળતા જે લાગતી હતી, તો એમાં
मुझ अबड़ा ने मोटी मीरात बाई शामळो घरेणू मारे साचूं रे। मीराए लख्यूं के खूणे बेसी ने अमे झीणू रे कांत्यूं। गांधीजी पण सूतर कांथता हता तो खूणे बेसी ने अमे झीणू रे कांत्यूं। तो मीरानुं एक पद मकरंद दवे ना भजन रस नामना पुस्तकमां मीरानुं एक राजस्थानी भाषामां रचायेलुं पद ये मळ्युं एकाएक अने स्वरबद्ध थयुं ने गार्गी एने हमणां रजू करशे।
રમેશ પારેખનું એક અછાંદસ કાવ્ય છે. બાપુએ કહ્યું, ગાંધીજીની છબીવાળી ટપાલ ટિકિટની પછવાડે મેં જીભથી થૂંક લગાડ્યું તો ટિકિટમાંથી ગાંધીજી સફાળા બોલ્યા, અરે અરે થૂંક, પાણીને બદલે થૂંક. ઓહો બાપુ, આ તમે બોલ્યા આટલા વર્ષે? મેં પૂછ્યું, ગોબરા, ટિકિટ ચોડવા પાણી કેમ ન વાપર્યું? બાપુએ પૂછ્યું, પાણી કેવી રીતે વાપરું બાપુ? અહીં ખાદીની ને ગાદીની છત છે, પણ પાણીની અછત છે. અહીં ભલભલી મૂછોના પાણીએ સૂકાઈ ગયા છે. લોકો પાણીની અવેજીમાં થૂંક વાપરીને લાખો ગેલન પાણીની બચત કરે છે. મેં બચાવ કર્યો. તારા વચનોમાં ટિશ્યુ સંસ્કૃતિની ગંધ આવે છે ગોબરા. લાપસીમાં ઘી નખાય ઘાસલેટ નહીં બાપુ, તાડુક્યા. તમે મને ગોબરો કહો છો બાપુ, પેલા ટપાલવાળા તમારી છબી પર રદ્દીકરણના થપ્પા ઠોકીને તમારું મોં કાળું કરે છે, એનું કંઈ નહીં? મેં નમ્રપણે કહ્યું, દીકરા, એ તો મારા પ્રિય દેશવાસીઓ પોતાનું મોં કાળું કરવા સુધીની આઝાદી ભોગવી રહ્યા છે, તેની જાહેરાત કરે છે. દીકરા, એ તો મારા પ્રિય દેશવાસીઓ મારું મોં કાળું કરવા સુધીની આઝાદી ભોગવી રહ્યા છે, તેની જાહેરાત કરે છે. વાસ્તવમાં ટપાલ ખાતું તો મારું બ્યુટી પાર્લર છે, જ્યાં મારા ચહેરાની બ્યુટી ટ્રીટમેન્ટ થાય છે. બાપુએ ડિસ્કો હાસ્ય કર્યું. બાપુ, વાતને આમ હસવામાં કાઢી નાખો માં, મેં નારાજીથી કહ્યું. ભાઈ, હસવું બસ, જ્યારે ક્લેશનો કોઈ ઉપાય ન જડે ત્યારે બધું હસી કાઢવું. બાપુ ગંભીર થઈ બોલ્યા, જો રોજ રોજ સંદેશાની રાહ જોતા પ્રેમીજનોને, સીમાડાની રક્ષા કરતા જવાનોની માતાઓને, બહેનોને, પત્નીઓને, સંતાન વિયોગે ઝૂરતા મા બાપોને હું સુખથી ચબરખીઓ વહેંચું છું ટપાલ ટિકિટમાં બેસીને. મારા મૃત્યુ પછી પણ મારું જીવન કાર્ય મનુષ્યને મનુષ્ય સાથે જોડવાનું અટક્યું નથી. મારા મોં પર રદ્દીકરણના કાળા થપ્પાઓ તો કાળા કાળા ચુંબનો છે મારા વાલીડાઓના. મારી યત્કિંચિત સેવાનો આ બદલો. બાપુએ વાલતી મારી પીઠે હાથ પસવારતા કહ્યું, તું પણ આમાંથી કંઈક શીખ ભાઈ. બાપુએ કહ્યું, ગાંધીજીની ચેતના બધાને આમ પ્રેરતી રહી છે, પણ ગાંધીજીએ એક રચના કરવાનો ની પ્રેરણા આપણા ગુજરાતી કવિઓને આપી. સાઉથ આફ્રિકામાં કોઈક ચર્ચમાં એમણે અંગ્રેજી જ્હોન કાર્ડિનલ ન્યુમેનની કવિતા લીડ કાઇન્ડલી લાઇટ એ ખૂબ સાંભળતા, અને અમદાવાદ આવીને એમણે નરસિંહરાવ દિવેટિયાને કહ્યું કે આનું તમે અનુસર્જન અનુવાદ કરી આપો. નરસિંહરાવની રોજનીશી છે, એની પુસ્તક છે, એમાં એમણે લખ્યું કે 15/9/1915ના દિવસે ગાંધીજીને પહેલીવાર મળ્યા. એ મોહનદાસ નથી લખતા, પણ મોહનલાલ લખે છે એ વખતે, કારણ કે નામ પાકું ખબર નથી. તો મોહનલાલે કહ્યું એમને કે આનો અનુવાદ કરી આપો. 23/10/1915 નરસિંહરાવ અનુવાદ લઈને જાય છે, અને આપણને એક ખૂબ સુંદર રચના મળે છે, ખૂબ સુંદર પ્રાર્થના મળે છે. વિરામ પહેલાંની આ એક છેલ્લી રચના આપની સમક્ષ રજૂ કરું છું. પ્રાર્થના છે, અને એટલે તાલ વગર એક ભાવ તરીકે. પ્રેમ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. પ્રેમ જ્યોતિ તારો દાખવી મુજ જીવન પંથ ઉજાળ. દૂર પડ્યો નિજ ધામથી હું ને ઘેરે ઘન અંધાર. દૂર પડ્યો નિજ ધામથી હું ને
घेरे घन अंधार, मार्ग सुझे नव घोर रजनी मार्ग सुझे नव घोर रजनी निज शिशु ने संभाल मारो जीवन पंथ उजाल प्रेमल ज्योति तारो दाखवी मुझ जीवन पंथ उजाल डगमग तो पग राख तू स्थिर मुझ दूर नजर छो न जाए डगमग तो पग राख तू स्थिर मुझ दूर नजर छो न दूर मार्ग जोबा लोभ लगी रन एक डगलू बस था मारे एक डगलू बस था प्रेमल ज्योति तारो ताख मुझ जीवन पंथ उजाल रजनी जशे ने प्रभात उजड़ शे निस्मित कर शे प्रेमा रजनी जशे ने प्रभात उजड़ शे निस्मित कर शे प्रेमा दिव्य गणों ना वदन मनोहर मारे हृदय वसिया चिरकार जे मैं खोया हता क्षण बार प्रेमल ज्योति तारो दाखवी मुझ जीवन पंथ उजा प्रेमल ज्योति तारो दाखवी मुझ जीवन पंथ उजा कहवाय छे विकिपीडिया पर माहिती छे के 14 एप्रिल 1914 टाइटेनिकनो जयरे शिपरेक थयो एनी अर्धो कलाक पहला लीड काइंडली लाइट गवायुं हतुं त्यां शिप उपर अने 1915 मां आपणने आ गुजराती भाषानो एक उत्तम अनुसर्जन मळे छे एना प्रेरणा स्रोत गांधीजी छे तो एक गांधीजीने आपणे याद करता रहीए गईकाले ज गांधीजीनो अवाज पण मळ्यो छे ए वागी शके एम होय तो An indefinable, mysterious power that pervades everything. I feel it, though I do not see it. It is this unseen power which makes itself felt and yet defies all proof, because it is so unlike all that I perceive through my senses. It transcends the senses.
but it is possible to reason out the existence of God to a limited extent. Even in ordinary affairs, we know that people do not know who rules or why and how he rules. And yet they know that there is a power that certainly rules. In my tour last year in Mysore, I met many poor villagers, and I found upon inquiry that they did not know who ruled Mysore. They simply said, some god ruled it. If the knowledge of these poor people was so limited about their ruler, I, who am infinitely lesser in respect to God than they to their ruler, need not be surprised if I do not realize the presence of God. ઘણા બધાએ ઘણી બધી ફરમાઈશ કરેલી છે અને આમ સમજી શકાય એવી વાત છે કે 150 વર્ષ એને 150 કલાકમાં સમાવવાના છે. એટલે ગાગરમાં સાગર ભરવાથી એ અઘરું કાર્ય છે. બને એટલું જે અમને સૂજ્યું છે એવું અમે રજૂ કરીએ છીએ. મેઘાણીનું સ્મરણ ઘણા બધાએ કર્યું અને એ વ્યાજબીત છે. છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ, સાગર પીનારા અંજલી નવ ઢોળ જો બાપુ. જે ગાંધીજી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં જઈ રહ્યા હતા ત્યારે શિપ પર જતા હતા અને એ વખતે એમને મેઘાણીનું આ ગીત મળ્યું અને એમણે એવા ઉદ્ગાર કર્યા કે આમાં મારી સાચી સ્થિતિ વ્યક્ત થઈ છે. એ ખૂબ લાંબુ કાવ્ય છે એટલે બીજો કાર્યક્રમ જો થશે તો એમાં જરૂર એ ગીત રજૂ કરવાની ઈચ્છા છે જ. મેઘાણીનું એટલું બધું સ્મરણ છે અને ઘણીવાર મને પ્રશ્ન થાય કે કોર્ટમાં ગાઈ શકાય, તો એવું વિચારતો હતો ત્યારે મેઘાણીનો દાખલો આપણને મળ્યો કે ધંધુકાની અદાલતમાં જ્યારે એમના પર સેડિશનનો કેસ ચાલતો હતો ત્યારે ન્યાયાધીશે એમને પૂછ્યું કે તમારે કંઈ બચાવમાં કેવું છે, ત્યારે એમણે બચાવમાં કહ્યું કે મારે ગાવું છે તો મને ગાવા દો. કોર્ટમાં ગવાયું હોય એવો એકમાત્ર પ્રસંગ એ મેઘાણીનો છે જેમાં એમણે ગાયું કે હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી કંપાવતી, ને ખૂબ જાણીતી એમાં જે પંક્તિઓ છે, નથી જાણ્યું અમારે પંથશી આફત ખડી છે, ખબર છે એટલી કે માતની હાકલ પડી છે. આ એમણે ગાઈને રજૂ કરેલું. આમ ઘણીવાર વકીલાત અને સંગીત ને કોર્ટ ને એની બધી વાત થાય છે ત્યારે એવો વિચાર આવે છે. પછી હું દાખલા આમ શોધવા બેસું છું કે કોણ કોણ વકીલ છે જે સંગીતકાર છે. તો આપણા સ્વરકાર, સમર્થ સ્વરકાર દક્ષેશ ધ્રુવ મુંબઈના જ હતા, એ વકીલ હતા. રશિયન કમ્પોઝર ચેકોવસ્કી વકીલ હતા. અને શાસ્ત્રીય સંગીતને જેણે લિપિબદ્ધ કર્યું તે પંડિત ભાતખંડે વકીલ હતા. એમણે જોકે પછી વકીલાત છોડી દીધેલી, પણ એ વકીલ હતા. અને મને થાય છે કોઈ વાર મારું નામે લખાશે પણ એક આમ ગાંધીજીએ ભલે લખ્યું પણ એક એવી વસ્તુ પણ ઘણી વાર લાગે છે કે સંગીત અને કાયદો બંનેમાં આમ જુઓ તો એક સામ્યતા છે. અમારા પ્રકારના સંગીતમાં શબ્દનું અર્થઘટન છે સૂરથી, વકીલાતમાં શબ્દનું અર્થઘટન છે વાણીથી, અને બંનેનો કોમન પર્પઝ એક હેતુ તે સમાજમાંથી વિસંવાદ દૂર કરીને સમાજને સુરીલો બનાવવાનો છે. એટલે એ રીતે તમે જુઓ તો એક આખું બેસી જાય છે ચોકઠું. પણ કેટલાક એવા ગીતો જે ગાંધીજીને પણ પ્રિય હતા તે આપની સમક્ષ રજૂ કરવા છે. સૌ પ્રથમ રચના રજૂ કરું તે પહેલાં સાથી કલાકારોનો પરિચય આપું. તબલા પર અમદાવાદથી ખાસ આવ્યા છે રેશિયનભાઈ સરૈયા, સંદીપ કુલકર્ણીજીને તો આપણે જાણીએ જ છીએ અને બહુ મૂલ્યવાન કલાકાર છે અને એ આપણી વચ્ચે છે એનો એક અત્યંત આનંદ છે. અને શ્રી નવીન મનરાજા, એ પણ જુદા જુદા અમે રિહર્સલ નથી કર્યું પણ એને રેલેવન્ટ કેવું સરસ એ સાઈડ રિધમ્સ બધી લઈ આવે છે. હવે પછી બે રચનાઓ રજૂ કરવી છે જે ટાગોરના ગુજરાતી ભાષામાં થયેલા સમગેય અનુવાદો છે.
ગાંધીજીને ખૂબ પ્રિય બે રચનાઓ. સમગે એટલે શબ્દો ગુજરાતી પણ ટ્યુન્સ ટાગોરના છે, એ સમાંતર ગાઈ શકાય એવી રીતે એ સ્વરબદ્ધ થયા છે. પ્રથમ રચના જે ગાર્ગી રજૂ કરે છે એ એક પ્રાર્થના છે. 1932માં ગાંધીજી પૂનાની જેલમાં હતા ત્યાં ટાગોર એમને મળવા ગયા હતા અને ત્યારે મહાદેવભાઈએ ટાગોરને કહ્યું કે ગાંધીજીને તમારું આ ગીત ખૂબ પ્રિય છે, જીવન જ્યારે સુકાઈ જાય કરુણા ધારે આવો. એ તમે ગાઈ બતાવો, પણ ટાગોરને એ વખતે એક્ઝેક્ટ ટ્યુન્સ કંઈ યાદ નહોતા એટલે એમને જેવું યાદ હતું એ રીતે એમણે ગાઈ બતાવ્યું. ત્યાર પછી એવો નિયમ થઈ ગયેલો, આ ક્યાંય નોંધાયેલી વાત નથી પણ બહુ વાતચીતમાંથી સાંભળેલી વાત છે, કે જ્યારે જ્યારે ગાંધીજીના ઉપવાસના પારણા થાય ત્યારે આ રચના હંમેશા ગવાય. એ રચના ખાસ પ્રાર્થના છે એ રજૂ કરવી છે. ટાગોરના સ્વરાંકનની ખાસિયત તો તમે જોજો, શાંત અસરવાળા સ્વરાંકન છે. આમ પણ ગાંધીજીએ એમ કહેલું કે કળાનું અંતિમ ધ્યેય શાંતિ આપવાનું છે, એટલે ધમાલ, નોઇઝ, વેરિએશન્સ, મુરકી, ખટકા આ બધું કશું જ નહીં, એક સિમ્પલ શાંત વાતાવરણ થઈ જાય એવું કરીએ, તો એવી એક પ્રાર્થના ગાર્ગી રજૂ કરે છે. જીવન જ્યારે સુકાઈ જાય કરુણા ધારે આવો, જીવન જ્યારે સુકાઈ જાય કરુણા ધારે આવો, સકળ માધુરી છુપાઈ
ગાંધીજીએ એમ કહેલું કે બંગાળી સંગીતે મને મોહિની લગાડી છે, એ સાંભળીને મારા જ્ઞાન તંતુઓ જે હંમેશા તંગ રહે છે તેના પર બહુ આશાએશ આપનારી અસર થઈ. દાંડીકૂચ ગાંધીજીની એટલે આશ્રમ ભજનાવલીની પસંદગી કઈ રીતે કરી જુદા જુદા પદોની? તો કાકા સાહેબ કાલેલકરે ખૂબ સુંદર એમાં પ્રસ્તાવનામાં લખ્યું છે, એનું એના લોજિક બતાવ્યા છે કે કઈ કવિતા લેવી, કયા પદ લેવા, તો કયા પદ લેવા કરતાં કયા ના લેવા એના પર વધારે અગત્યનું છે. તો મૃત્યુનો ડર બતાવવાવાળા ભજન નથી લીધા, સ્ત્રીની નિંદા કરવાવાળા ભજન નથી લીધા, જેમાં શબ્દાલંકાર અનુપ્રાસ સિદ્ધ કરવાનો પ્રયત્ન હોય તેવા પદો નથી લીધા, અને ભક્તિ વધારવા જેમાં લાલચ આપવામાં આવી હોય તેવા પદો નથી લીધા. આ એમની પસંદગી. અને દાંડીકૂચનું વર્ણન ક્યાંક વાંચ્યું, શરૂ થવાની હતી, અને પંડિત નારાયણ મોરેશ્વર ખરે જે ગાંધી આશ્રમમાં ઘણા બધા એના પદો સ્વરબદ્ધ કર્યા એમણે શરૂઆત કરી, કેટલું રેલેવન્ટ છે, કૂચ શરૂ થવાની છે. તો કબીરનું ઝૂલણાનું પદ ગાય છે, શૂર સંગ્રામ કો દેખ ભાગે નહીં, દેખ ભાગે સોઈ શૂર નહીં, આ ગીત પ્રથમ ગવાય છે. પછી ગવાય છે, હરિનો માર્ગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જોને. તો બીજું એક ટાગોરનું પદ, ટાગોરનું ગીત જે ખૂબ પ્રિય છે, અને મને એમ થાય કે ઘણી આપણા સુગમ સંગીતના કાર્યક્રમોમાં આ કેમ ગવાતું નથી, એટલું સુંદર માધવભાઈ દેસાઈએ એનો અનુવાદ કર્યો છે. આપણને બંગાળી એનું તો ઘણા બધાને યાદ છે, પણ આજે આ એક ગુજરાતી વર્ઝન ટ્યુન્સ ટાગોરના. તારી જો હક સુણી કોઈ નાવે તો એકલો જાને દે, તારી જો હક સુણી કોઈ નાવે તો એકલો જાને દે, એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને દે, તારી જો હક સુણી કોઈ એટલા સરળ છે, ખટકા મૂર્તિ મૂર્કી વગરના, એટલે ગાવા બહુ અઘરા પડે છે. તારી જો હક સુણી કોઈ ના આવે, આવું ગોવાઈ જાય છે, ખરેખર એવું નથી. તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે, એકલો જાને, એકલો જાને, તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જ્યારે કોઈ મુખ ન ખોલે ઓરે ઓરે ઓ અભાગી, કોઈ મુખ ન ખોલે જ્યારે સૌ કોઈ બેસે મુખ ફેરવી, ભયથી કઈ ન બોલે ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે, એકલો ગાને, એકલો ગાને, એકલો એકલો ગાને રે, તારી જો હક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જો સૌ પાછા જાય ઓરે ઓરે ઓ ભાગી, સૌ પાછા જાય જ્યારે રણ વગડે નિસર્વા ટાણે, સૌ ખૂણે સંતાય ત્યારે કાંટા રાને, અરે તું
જ્યારે જ્યારે સૌ પાછા જાય ઓરે ઓરે ઓ અભાગી સૌ પાછા જાય જ્યારે રણ બગડે ની સરવાટાણે સૌ ખૂણે સંતાય ત્યારે કાંટા રાને તો તારે લોહીની ગળતે ચરણે ભાઈ એકલો ધાને રે એકલો ધાને એકલો ધાને એકલો ધાને એકલો ધાને રે તારી જો હાક સુણી કોઈ ના રે તો એકલો જાને રે ગમતા શબ્દો છે. જેટલી વાર ગાઈએ કે સાંભળીએ તો આમ રૂવાડા ઉભા થાય એવા. જ્યારે દીવો ન ધરે કોઈ ઓરે ઓરે ઓ અભાગી દીવો ન ધરે કોઈ જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વારવાસે તને જોઈ ત્યારે આભની વિજે અરે તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે એકલો થાને એકલો થાને એકલો થાને એકલો થાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે એકલો જાને એકલો જાને એકલો જાને એકલો જાને રે તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જ્યારે દીવો ન ધરે કોઈ જ્યારે ઘનઘોરી તોફાની રાતે દ્વારવાસે તને જોઈ ત્યારે આભની વિજે તું સળગી જઈ સૌનો દીવો એકલો થાને રે એકલો ગાને રે ને એકલો ધાને રે. સુંદર પ્રાસાનું પ્રાસવાળું આ ગીત. 1905માં જ્યારે લોર્ડ કર્ઝને બંગાળના ભાગલા પાડ્યા, થોડી વાર આ બધામાં ઇતિહાસને પણ સાથે સાંકળવાનું ગમે એવું છે. 1905માં બંગાળના ભાગલા પાડ્યા લોર્ડ કર્ઝને, ત્યારે ટાગોર અત્યારે ઝારખંડ છે ત્યાં ગિરદીહ નામના ગામમાં, અને ત્યાંથી દેશદાજ જગવવા માટે એમણે 23 પદો સ્વદેશ કરીને લખ્યા, 23 પદ લખ્યા. હવે એના જે ટ્યુન્સ છે એવા રાખવા જોઈએ કે જેથી લોકોને યાદ રહી જાય. ત્યાંથી એ બધે બંગાળમાં પ્રચાર પામે એ રીતે મોકલતા, એટલે બંગાળી લોકગીતના આધાર પર આ પદો રચાયા. એમાં તારી હક સુણી કોઈ ના આવે તો એ બંગાળી લોકગીતના આધારે રચાયેલું આ પદ છે બંગાળના ભાગલા પછી. હમણાં ઓસ્લોમાં પીસ મ્યુઝિયમમાં મારે જવાનું થયું, ને પહેલો પ્રશ્ન નોબેલ પીસ પ્રાઇઝ, પહેલો પ્રશ્ન ત્યાં જઈને કરવાનું મન થાય દરેક જણ કરે કદાચ, કે ગાંધીજીને કેમ નોબેલ પ્રાઇઝ ના મળ્યું. તો ત્યાંની જે મે આઈ હેલ્પ યુ એમનું જે હતું એમાંથી એ વ્યક્તિએ કહ્યું કે અમને પોતાને જ કંઈ ખૂટતું લાગે છે. તો આ તમે વિચારો કે એનું ઓલ પરવેડિંગ વ્યક્તિત્વ ઓમની પ્રેઝન્ટ બધે દેખાય છે આ ગાંધીજી. એનો જે સંદેશ છે એને લઈને ઉમાશંકર જોશીએ ખૂબ સુંદર કાવ્ય આપ્યું છે, એ હવે ગાર્ગી રજૂ કરે છે. પરેશ ભટ્ટનું એ સ્વરાંકન છે. અને મને એક વાત કહેવાનું મન થાય છે કે ઉમાશંકર જોશીની પ્રથમ રચના આપણે સાંભળી, સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી, એમાં એમણે ગુજરાતી ભાષા માટે ગાંધીગીરા શબ્દ વાપર્યો છે. તો એ જ ઉમાશંકર જોશી ગાંધીજી જ્યારે સાહિત્ય પરિષદના પ્રમુખ થાય છે ત્યારે ગાંધીજીને ઠપકો આપે છે. ઉમાશંકર જોશીની ઉંમર એ વખતે 24 વર્ષની છે અને ગાંધીજીની 68 વર્ષની છે. તો એમના મતે પોલિટિશિયનોએ કે આવા નેતાઓએ સાહિત્યમાં ના પડવું જોઈએ. તો ઉમાશંકર જોશી લખે છે, આપ તો પ્રમુખ થવાના જ છો, હવે આ કાગળ લખવાનો ઝાઝો અર્થ નથી,
છતાં આપના પ્રમુખ થવા સાથે સંબંધ ધરાવતા ગુજરાતી સાહિત્યને જીવનને લગતા કેટલાક મુદ્દાઓ બને તેટલા ટૂંકાણથી આપની સમક્ષ રજૂ કરું છું. અમદાવાદમાં સાહિત્ય પરિષદ ભરાઈ ત્યારે આપે સાક્ષરો સામે બળાપો કાઢેલો કે આપને તો કોશિયાના જ ગીત જોઈએ છે. ગાંધીજીનું એક વાક્ય હતું કે કોશિયા પણ ગાઈ શકે એવું સાહિત્ય હોવું જોઈએ. આપને તો કોશિયાના જ ગીત જોઈએ છે. આજે દોઢેક દશકા પછી અમદાવાદમાં જ એ જ પરિષદના પ્રમુખ તરીકે જવા આપની પાસે શું કારણ છે? આપને કોશિયાના ગીતો મળ્યા છે? જોકે કોશિયાને ગીતો કરતાં જુવાર બાજરાની વધારે જરૂર છે, પણ એ અલગ બાબત છે. આટલા વર્ષ સુધી અમે સાક્ષરો નહીં એમ અસહકારી લેખક કહેતા હતા, પણ ના ના, હવે તો આપ સૌ પણ સાક્ષરો છો એવી મનામણને સ્વીકારતા હો એવું જ આ પ્રમુખ પદના બનાવ પરથી સમજાય છે. કદાચ એ અનિવાર્ય હશે. ભદ્રવર્ગીય સાક્ષરો સાથે જ આપને વિશેષ સામ્ય હશે, નહીં તો કુદરતી રીતે મોત પામતી પરિષદને પ્રાણવાયુ આપવા આપ સમય કાઢો નહીં. આવું લખ્યું અને ગાંધીજીએ એનો જવાબ આપ્યો કે આ પત્ર દ્વારા તમે તમારો પત્ર મળ્યો છે, પણ તમે શું કહેવા માગો છે હું મને સમજાયું નથી. હોશિયાર હતા ગાંધીજી. તો એનો જવાબ આપે છે ઉમાશંકર જોશી, મારો કાગળ આપને ન સમજાયો એ માટે અત્યંત દિલગીર છું ને આપના ઉપયોગી સમયની એટલી ચોરી કરવા માટે માફી માગું છું. આપ પ્રાકૃત હશો, પણ હું તો ગામડાનો સાવ અતિ પ્રાકૃત માણસ છું, એટલે મારા ગામની બોલીમાં બધું ફરી લખવા જઈશ તો એમાં વળી અતિ સાદાઈ શણગાર રૂપે આવી જવા સંભવ છે, એટલે ફરી સાહિત્યની પરિષદોની પીડામાં ઉતરતા પહેલાં સમજાય એ રીતે લખતા શીખવાનો પ્રયત્ન કરીશ. આવું ઉમાશંકર જોશી જવાબ આપે છે. એમનું એક ગીત ખૂબ સુંદર છે, મારું જીવન એ મારી વાણી, અમાર જીવન ઈ અમાર બાણી, એવું ગાંધીજીએ બંગાળમાં સંદેશ આપેલો હતો. એના પરથી ઉમાશંકર જોશીએ લખેલું આ ગીત, આ કાવ્ય અને પરેશ ભટ્ટનું સ્વરાંકન.
गांधी हवे नथी एनी केटलीक कविताओ पर आववा मागुं छुं। आम जेवी रीते काव्यमां गांधी छे एवी रीते संगीतमां पण गांधी छे। ए रीते के पंडित रविशंकरे 1949 गांधीजीना अवसान पछी मोहन कंस नामनो राग बनाव्यो। पंडित कुमार गांधर्वए गांधी मल्हार ए राग बनाव्यो। उस्ताद अली अकबर खान साहेबे बापू कंस नामनो राग बनाव्यो। ने साउथ इंडिया में कर्नाटकी संगीत में राग मोहिनी करीने गांधीजी ने याद करीने बनावामां आव्यो। काव्य में गांधी तो छे ज पण फोक में पण गांधी छे। दुलाभाया कागनु काव्य छे, सो सो वातुनो जाणनारो मोभेडो मारो, झाजी वातुनो झीलनारो गांधीडो मारो, झाजी वातुनो झीलनारो डगले डगले हाल्या करे छे ऊंचाणमां न उभनारो, ए ढाळ भाळीने सौ ध्रોડવા માડે ઈ તો ઢાળમાં નવ ધ્રોડનારો, મોભીડો મારો ગાંધીડો મારો। આ મીરાબાઈનું પદ છે, કાનુડે શી જાણ કાનુડો શું જાણે મારી પ્રીત, તો કાનુડો એક વાલથી બોલાયેલો શબ્દ છે। એવી રીતે ગાંધીનું ગાંધીડો કરે છે। સુંદરમનું કાવ્ય છે, સતની શમશેર મારો ગાંધી બાપો જૂજ તોરે, મારો વાલીડો ગાંધી બાપો જૂજ તોરે। આ વાલીડો શબ્દ વાપરે છે સુંદરમ। સુંદરમે ત્રિમૂર્તિ એમ કરીને સોનેટ્સ લખ્યા છે, જેમાં ત્રણ સોનેટ્સ છે, એમાં એક ગાંધી પર છે, એક બુદ્ધ પર છે અને એક ઈસુ પર છે। હું વિચારતો હતો કે ઇંગ્લિશમાં ઇંગ્લિશ સંગીતમાં હશે ગાંધી, તો બોબ ડિલન જેને 2016 નોબેલ પારિતોષિક મળ્યું એની યુટ્યુબ પર એક એનું ગીત છે, પોપ ગીત, એમાં પણ ત્રણ વર્સીસ છે। જેવી રીતે સુંદરમના ત્રણ સોનેટ્સ છે, ગાંધી બુદ્ધ ઈસુ, એણે ત્રણ વર્સીસ લખ્યા છે બોબ ડિલને। એક ગાંધી છે, એક માર્ટિન લ્યુથર કિંગ છે અને બીજા જીસસ છે। એમાં ગાંધીજી માટે આમ છે અને ગવાય ચરિત સર, દેર વોઝ અ મેન નેમ્ડ હાત્મા ગાંધી, મ સાયલન્ટ થઈ જાય છે મહાત્માનો, એટલે ગાવામાં દેર વોઝ અ મેન નેમ્ડ હાત્મા ગાંધી, હી વુડ નોટ બાવ ડાઉન, હી વુડ નોટ ફાઇટ, હી ન્યૂ ધ ડીલ વોઝ ડાઉન એન્ડ ડર્ટી એન્ડ નથિંગ રોંગ કુડ મેક ઇટ રાઇટ અવે, બટ હી ન્યૂ હિઝ ડ્યુટી એન્ડ ધ પ્રાઇસ હી હેડ ટુ પે, જસ્ટ અનધર હોલી મેન હુ ટ્રાઈડ ટુ બી અ ફ્રેન્ડ, માય ગોડ ધે કિલ્ડ હિમ। પછી માર્ટિન લ્યુથર કિંગ માટે માય ગોડ ધે કિલ્ડ હિમ, અને જીસસ માટે માય ગોડ ધે કિલ્ડ હિમ। એ રીતે પોપમાં પણ છે, અને
હવે જે એક પ્રેરણા એટલે કવિ હરિકૃષ્ણ પાઠકનું ગીત છે, ગાંધીજી નથી પછીનું, ખાલી પો ખાલી પો, ખખડે છે મારા રામનો હોજી. મને થયું કે એ આપણે આ સંગીતમાં જે રીતે ગાંધીજી આવે છે તો એનું મુખડું રાગ મોહન કૌંસ પર આધારિત કર્યું છે. નવું ગીત છે અને નવું રજૂ કરવાની એક મજા હોય છે, ગાર્ગી એને રજૂ કરે છે. Thank you.
છેલ્લે બે રચના રજૂ કરવી છે. એ પહેલાં એક માધવ રામાનુજની ખૂબ સુંદર રચના 30 જાન્યુઆરી. સવારે સૂર્ય તો ઉગ્યો હતો, મેં આંખ ચોળી ભીંત પર જોયું તમારા ચિત્ર નીચે કાલનો દિવસ હતો. દાયકાઓ વીતતા શી વાર, પણ એ એક ક્ષણ કેવી રીતે વીતી હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે. તમને નહીં એ એક ક્ષણને કેટલું વીત્યું હશે જેમાં તમારા શ્વાસની છેલ્લી ગતિ કંપી હશે. એ સાંજ પણ ક્યાંથી હવે પાછી ફરે ક્યારેય, જેણે એક સાથે સૂર્ય બબ્બે આથમ્યા જોયા હશે. બીજી સવારે સૂર્યમાં એ સાંજનું એકાદ આંસુ સ્તબ્ધ થઈ ઉગ્યું હશે, ને એ પછી ને એ પછી ને એ પછી દાયકાઓ વીતતા શી વાર. 30 જાન્યુઆરી પર લખાયેલું. છેલ્લે બે રચના જે મારે રજૂ કરવી છે એમાં એક પ્રાર્થના છે, તાલ વગર, પ્રભાતિયાના ઢાળમાં. પણ એનું મહત્ત્વ એવું છે કે 9 સપ્ટેમ્બર 1934ના દિવસે હૈદરાબાદ વેલફેર સેન્ટરના મિસ માર્ગારેટને એમણે માર્ગારેટે ગાંધીજીને કહ્યું કે કંઈક સંદેશો લખી આપો. તો ગાંધીજીએ અંગ્રેજીમાં લખ્યું, લોર્ડ ઓફ હ્યુમિલિટી. ગાંધી આશ્રમમાં હૃદયકુંજમાં એ હૃદયકુંજની આગળ ઇન્સ્ક્રાઇબ થયેલું છે. તો એનો ઉમાશંકર જોશીએ ગાઈ શકાય એવો ઝૂલણા છંદમાં અનુવાદ કર્યો છે. ફિનિક્સ સેટલમેન્ટ સાઉથ આફ્રિકામાં જ્યાં ગાંધી રહ્યા ત્યાં એક આ શબ્દો ગાંધીજીના મૂક્યા છે અને નીચે એમ લખ્યું છે, ધ ઓનલી પોએમ કમ્પોઝડ બાય ગાંધી. તો એ રીતે આ ગાંધીજીની એકમાત્ર કવિતા છે જેનું ઉમાશંકર જોશીએ ગાઈ શકાય તેવું ટ્રાન્સલેશન અનુવાદ કર્યો છે. નમ્રતાના નિધિ દિન દુખિયા તણી હિન કુટિયા મહી નિવસતા નમ્રતાના નિધિ હે. અને પછી એની પ્રાર્થના શું છે ભારત માટેની, હે દીન દુખિયા તણી હિન કુટિયા મહી નિવસતા નમ્રતાના નિધિ હે. દીન દુખિયા તણી હિન કુટિયા મહી નિવસતા નમ્રતાના નિધિ હે. ભૂમિ આ જ્યાં વહે ગંગ જમુના અને બ્રહ્મપુત્ર તણા વિપુલ વારી, હે ત્યાં તને પામવા શોધ ચારે ખૂણે સતત કરીએ હજો સહાયતા. હે દીન દુખિયા તણી હિન કુટિયા મહી નિવસતા નમ્રતાના નિધિ હે. ગાંધીજીએ લખ્યું કે ગિવસ
give us thy receptiveness, give us thy open-mindedness. And Umashankar Joshi, sundar anuvad kare chhe. Man rahe mokala, hrudaya khulla rahe, he hari ta hari namrata de, he sakal भारत जनों थी थवा एक रस पूर्ण लगनी अने शक्ति तू दे हे प्रभु धाय वहारे तू जारे खरे थई रहे मानवी नम्र छेक हे अलग पड़िए न लोको थी दे आटलू मित्र सेवक थवू एज टेक हे दीन दुखिया तनी आत्म बलिदान प्रभु लीनता नम्रता जीवने मूर्त था अमारा हे जे थी आ देश ने समझिए खूब ने ए प्रति उमटे प्रेम धारा हे दी दुखिया तणी हीन कुटिया मही निवसता नम्रताना निधि है। आत्मबलिदान प्रभु लीनता नम्रता जीवने मूर्त थाओ अमारा जेथी आ देश ने समझिए खूब ने ए प्रति उमटे प्रेम धारा दीन दुखिया तणी हीन कुटिया मही निवसता नम्रताना निधि ए आम प्रार्थना छे गांधीजी नी। तमे घणा बधाने जो वाँचो खुशवंत सिंहनो इंटरव्यू हमणा हूँ जोतो हतो एणे एम कह्युं के गांधीजीना प्रोहिबिशनना विचार साथे हूँ सहमत नथी पण भारतमांथी जो एक ज व्यक्ति ने पसंद करवानो होय तो ए गांधीने करवू एनी टीका हूँ नथी करी शकतो। દિલીપ કુમાર રોય જે બંગાળી ગાયક હતા એ કહે છે કે હું રેંટિયાના વિચાર સાથે સહમત નથી પણ એની હું ટીકા નથી કરી શકતો। નરસિંહરાવ દિવેટિયા કહે છે હી ઇઝ અ જેન્ટલમેન ફર્સ્ટ એન્ડ એજ્યુટેટર નેક્સ્ટ। તો આ ગાંધીજીની પ્રતિભા અને એ પ્રતિભા એમના વ્યક્તિત્વને સમાવતું આ છેલ્લું ગીત નરસિંહ મહેતાનું પદ બધા પણ જોડાઈ શકે છે ગાવામાં એના વગર તો કાર્યક્રમ અધૂરો જ રહે એટલે એનાથી પૂરું કરીએ। वैष्णव जन तो तेने कहिए जे वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई दुखे उपकार करे तोए पर दुखे उपकार करे तोए मन अभिमान आने दे वैष्णव जन तो तेरे
समदृष्टि ने तृष्णा त्यागी परस्त्री जेने मात रे जिह्वा थकी असत्य न बोले जिह्वा थकी असत्य न बोले पर धन नव जाले हाथ रे वैष्णव जन આપનો ખૂબ ખૂબ આભાર. આ રીતે ગાંધી સ્મૃતિમાં અમને સહભાગી બનાવવા બદલ ખૂબ ખૂબ આભાર.